ફ્રેન્ડ્સ, કેમ છો? હું કોમલ ભટ્ટ, ફૂડ ગુરુ યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવીશું ઢોસાનું ખીરું. રાઈટ મેઝરમેન્ટ્સથી કઈ રીતે ઘરે જ ઢોસાનું ખીરું રેડી થાય, જેનાથી ઢોસા એકદમ ક્રિસ્પી બને અને મજા આવે. ચલો જોઈ લઈએ કઈ રીતે બને છે. ઢોસાનું ખીરું બનાવવા માટે આપણે લઈશું 3 વાટકી બોઇલ્ડ રાઈસ, ચોખા બોઇલ્ડ રાઈસ. આનાથી સરસ થાય છે ઢોસા. 1 વાટકીથી થોડુંક ઓછું અડદની દાળ અને 1 નાની ચમચી જેટલી મેથી. હવે હું તમને બતાવું કે આને પલાળવાનું કેવી રીતે છે અને પીસીને કેવી રીતના આપણે આખી પ્રોસીજર તમને બતાવું છું. આપણે 2 બોલ લઈશું. 1માં આપણે ચોખા પલાળીશું અને 1માં આપણે દાળ અને મેથી પલાળીશું. સૌથી પહેલાં ચોખા સરખી 3 વાટકી. એક, 2 અને 3 વાટકી. અને 2જી વાટકીમાં આપણે લઈશું અડદની દાળ, 1 કરતા ઓછી, જરાક ઓછી, અને મેથી. હવે આને વોશ કરીને આમાં પલાળી દઈશું. આમાં બોઇલ્ડ રાઈસ ધોઈને પલાળી દેવાના છે આ જ રીતે, અને આ દાળ અને મેથી અને ધોઈને આ રીતે પલાળીને ઢાંકીને મૂકી દેવાનું છે લગભગ 11 થી 12 કલાક. ફોર એક્ઝામ્પલ, કાલે સવારે તમારે ઢોસા ઉતારવા હોય તો આજ સવારથી, એટલે કે 24 કલાક પહેલાંથી આ પ્રોસીજર કરવી પડશે, જેમાં પલાળવાનું આજ સવારે કરશો લગભગ 10-1 વાગે. સાંજે 8-9 વાગે તમારે એને ચર્ન કરવાનું, એટલે 10-11 કલાક થઈ જશે. કે બોઇલ્ડ રાઈસ થોડુંક પીસાતા વાર લાગે છે, એટલે પલળશે તો સરસ સોફ્ટન થઈ જશે. બોઇલ્ડ રાઈસ સિવાય તમે કોઈ બીજા રાઈસ પણ લઈ શકો છો, પણ આના જેવી મજા નહીં આવે. આ 12-1 કલાક થઈ ગયા છે, દાળ અને મેથી પલળી ગઈ છે અને ઇવન આપણા ચોખા પણ સરસ પલળી ગયા છે. હવે આને આપણે વાટી લઈશું. સૌથી પહેલાં દાળ અને મેથીને વાટીશું અને 1 બોલમાં કાઢીશું, અને પછી ચોખાને વાટીશું અને એ જ બોલમાં કાઢીશું. ચલો સૌથી પહેલાં દાળ વાટી લઈએ. આપણે વાટી લીધું છે દાળ અને મેથી જે હતી એને વાટી લીધું છે. આ પ્રમાણે જરૂર પૂરતું પાણી નાખીને વાટી લેવાનું છે. અને 1 સ્ટીલના વાસણમાં, ડબ્બામાં કાઢી લેવાનું છે. ડબ્બો હંમેશા મોટો લેવાનો, કારણ કે આથો આવ્યા પછી એ ફૂલશે. હવે આપણે બોઇલ્ડ રાઈસને ચર્ન કરી લઈશું, મિક્સીમાં પીસી લઈશું. આ બોઇલ્ડ રાઈસ પણ આપણે ગ્રાઇન્ડ કરી લીધા છે. હવે આને જે તપેલીમાં આપણે મેથી અને દાળનું જે ચર્ન કરેલું નાખ્યું હતું એમાં જ એની સાથે મિક્સ કરી દઈશું. અને બરાબર લઈ લઈશું. હવે આને મિક્સ છે ને હાથથી કરવાનું છે. હવે તમે જોઈ શકો છો આ ખીરું આ રીતનું છે. બહુ વધારે પાણી નથી અને બહુ જાડું પણ નથી. આને હવે હાથેથી આપણે મિક્સ કરીશું. ચમચાથી મિક્સ નથી કરવાનું, હાથથી કરવાનું છે, જેનાથી આથો સરસ આવે. આને થોડીક વાર માટે આપણે આવી રીતે ફેંટીશું જેથી એ ફ્લફી થાય, અને પછી ઢાંકીને મૂકી દઈશું. અને મેં કીધું એમ વાસણ હંમેશા મોટું લેવાનું. મારું ખીરું આટલું જ છે પણ મેં વાસણ મોટું લીધું છે, કેમ કે આથો આવ્યા પછી એ ફૂલી જશે અને ફૂલીને ઘણીવાર ઉભરાઈ પણ જતું હોય છે. હવે હું આને આવી રીતે હાથથી મિક્સ કરીશ જેથી સરસ આથો આવશે. એટલે આપણે ચમચી નથી યુઝ કરવાની કે કોઈ કળછી નથી યુઝ કરવાની, હાથની ગરમી બહુ ઇમ્પોર્ટન્ટ છે. હવે આને 8 થી 10 કલાક આપણે રહેવા દઈશું ઢાંકીને. સરસ આથો આવી જશે. તવો ગરમ થઈ ગયો છે. હવે ઢોસાનું ખીરું જે મેં કીધું હતું મસ્ત આથો આવી ગયો છે. ચલો એને પાથરી લઈએ અને જોઈએ કેવું સરસ ક્રિસ્પી ઢોસા ઉતરે છે.
તમે જોઈ શકો છો કે એ સરસ જાડી પડી છે અને ક્રિસ્પી ઢોસા રેડી છે. અમારી YouTube ચેનલ ફૂડ ગુરુ ગુજરાતી રેસિપીઝ ને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આ વિડીયોને લાઈક અને મેક્સિમમ શેર કરજો. આવી જ બીજી રેસિપીઝ માટે જોતા રહો અમારી યુટ્યુબ ચેનલ ફૂડ ગુરુ ગુજરાતી રેસિપીઝ. ટિલ ધેન બી કે ટુ બનાવજો, ખાજો ને ખવડાવજો. થેન્ક યુ.